આઠ ચારસો 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 યાદ કરી લો આ નંબર કેમકે હવે તમારા મેથ્સના સવાલ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજીના સવાલ હોય તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળશે તમારા વોટ્સએપ નંબર પર બસ તમારા ફોનની અંદર ડાઉટનો આઠ ચારસો 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 નંબર સેવ કરવાનો છે એડ કરવાનો છે અને કોઈ પણ ક્વેશ્ચન નથી આવડતો તો એક ક્વેશ્ચનનો ફોટો પાડવાનો છે એક ક્વેશ્ચનને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર વિડીયો સોલ્યુશન મળી જશે ક્લાસ છ થી બાર સુધી આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ કે કોઈપણ રાજ્ય બોર્ડનો

તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક આપેલી છે એ લિંક ઉપરથી તમે પ્રશ્નપત્ર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ છે એ ડાઉનલોડ કરી શકશો જેથી તમારે લખવાની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે વિડીયો વારંવાર પોઝ ના કરો પડે પીડીએફ ડાઉનલોડ કરી લેજો અથવા તો ગૂગલ પ્લે સ્ટોરમાં જાય અને સારથી સપોર્ટ સર્ચ કરશો તો આપણી એપ્લિકેશન મળી જશે ત્યાંથી પણ તમે છે એ ડાઉનલોડ કરી શકશો તો અહીંયા મિત્રો મારી પાસે સામાજિક વિજ્ઞાન ધોરણ દસની અંદર જે ઓગણત્રીસ બાર બે હજાર એકવીસ જે કમકસોટી લેવાની છે એનું પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન આપણે અહીંયા જોવાના છીએ વિભાગ એ વિશે વાત કરીએ તો વિભાગ એની સૂચના આપવામાં આવેલી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો પ્રત્યેકનો એક માર્ક્સ અને કુલ પાંચ માર્ક્સ છે એ તમને એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આપેલા છે જોઈએ પહેલો ક્વેશ્ચન અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે તો જવાબ આવશે મહારાષ્ટ્ર ત્યારબાદ ભારતની સામાજિક સંર સંરચનામાં કઈ બાબત ઉપર આધારિત છે તો જવાબ આવશે જ્ઞાતિવાદ ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન આપેલો છે અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે તો જવાબ આવશે અપૃશ્યતા ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અપૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે તો આર્ટિકલ સત્તર એટલે કે અનુચ્છેદ સત્તર જવાબ આવશે ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે તો આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે ત્યારબાદ મિત્રો આપણે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર જે પ્રશ્ન આપેલા છે એ દરેકે દરેક ક્વેશ્ચન બબે માર્ક્સના છે અને કુલ પાંચ પ્રશ્નો લખવાના છે અને દસ માર્ક્સનો તમારે વિભાગ બી થશે તો ક્વેશ્ચન નંબર છ ઇલોરા મંદિરનો ટૂંકમાં પરિચય આપો તો અહીંયા આપણે વાત કરીએ કૈલાસ કૈલાસબંધી ઇલોરાની ગુફા નંબર સોળની અંદર આવેલું છે ત્યારબાદ કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કંડારવામાં આવ્યું છે તે અનેક સુંદર શિલ્પોથી સુશોભિત સુશોભિત છે ત્યારબાદ આપણે વાત કરીએ લંબાઈ પચાસ મીટર છે પહોળાઈ તેત્રીસ મીટર છે અને ઊંચાઈ ત્રીસ મીટર છે દરવાજા ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય અવર્ણનીય છે કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય કહે છે તો આવી રીતે તમે જવાબ લખી શકો ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈએ પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે સ્પષ્ટ કરો તો એની અંદર મિત્રો આપણે જવાબ જોઈએ ભારતમાં ચાર ધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે હવે આ ચાર મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ જે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં આવેલું છે રામેશ્વરમ જે તમિલનાડુમાં છે દ્વારકા એટલે આપણું જે ગુજરાત છે એમાં અને જગન્નાથપુરી જે ઓડિશાની અંદર આવેલું છે આ ચાર પવિત્ર તીર્થ સ્થળોનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલ અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે ગુજરાતમાં ગિરનાર એટલે કે લીલી પરિક્રમા શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી અને પોતાની જાત છે એ ધન્ય બનાવે છે આવી રીતે ભારતના લોકો તીર્થો પવિત્ર સ્થળો પર્વતો અને નદીઓની યાત્રાઓ સાથે જોડાયેલા છે આના કારણે આપણે કહી શકાય કે ભારત છે એ પ્રાચીન સમયથી તીર્થભૂમિ રહ્યું છે ત્યારબાદ આપણે આઠ નંબરનો ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે તો આપણે વાત કરીએ ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે નીચે પ્રમાણેની જોગવાઈ કરવામાં આવેલી છે જેમાં બંધારણના આર્ટિકલ સત્તર મુજબ અપૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે આપેલી પહેલી જોગવાઈ ત્યારબાદ બીજી જોગવાઈ કોઈપણ સ્વરૂપે અપૃશ્યતાના અમલની મનાઈ ફરમાવવામાં આવી છે અપૃશ્યતાના કારણે લદાતી કોઈપણ ગેરલાયક ગેરલાયક કાયદાની રૂએ સજાપાત્ર ગુનો બને છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારે બનાવેલા અપૃશ્યતા નાબૂદી કાયદા ઓગણીસો પંચાવન મુજબ અપૃશ્યતાના ગુનાઓ માટે જરૂર પડે ત્યારે દંડ અને જેલની શિક્ષા પણ ફટકારવાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યારબાદ બંધારણના આર્ટિકલ પચીસ પ્રમાણે રાજ્યને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર જાહેર ગણી શકાય તેવી ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લા મૂકી કાયદો બનાવવો અથવા તે અંગેના અમલમાં હોય તેવા કાયદાઓ ચાલુ રાખવાનો અધિકાર હિન્દુઓના ઉલ્લેખની અંદર શીખ જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારનો પણ છે એની અંદર સમાવેશ થઈ જાય છે ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે આતંકવાદ એટલે શું તો મિત્રો જવાબ છે જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોની અંદર ભય ત્રાસ કે હિંસાનું અથવા તો અરાજકતા ફેલાવે તેને આતંકવાદીઓ કહેવામાં આવે છે અને આવી પ્રવૃત્તિને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત આયોજિત અને ઈરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક કૃત્ય ગણાય છે ત્યારબાદ દસમો ક્વેશ્ચન છે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે સમજાવો એનો જવાબ જોઈએ મિત્રો ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે તેથી સંકુચિત સંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણથી વિરુદ્ધ ગણાય છે આમ છતાં કોઈ પણ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વગર અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિકતા પેદા થાય છે પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓની શરૂઆત થાય છે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયત્ન કરે અને પોતાના ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે ત્યારે સમાજની અંદર વર્ગ વિગ્રહની શરૂઆત થાય છે તેઓ અન્ય ધર્મના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી જુવે છે તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના વિરોધી માને છે તેથી સમાજમાં મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે ત્યારબાદ મિત્રો આપણે વિભાગ સિંહની વાત કરીએ તો વિભાગ સિંહની અંદર તમને સૂચના આપવામાં આવેલી છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો પ્રત્યેકના ત્રણ માર્ક્સ અને કુલ તમને છ માર્ક્સના પૂછેલા છે પ્રશ્ન તો જોઈએ ક્વેશ્ચન છે સૂર્ય સૂર્યમંદિર વિશે ટૂંક નોંધ લખો તો સૌથી પહેલા આપણે સૂર્ય સૂર્યમંદિર વિશે વાત કરીએ તો ઓડિશા રાજ્યના જગન્નાથપુરી જિલ્લાના જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે તેરમી સદીની અંદર ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે ત્યારબાદ આ મંદિરને કાળા પથ્થરમાંથી બનાવવામાં આવેલું હોવાથી કાળા પેગોડા અથવા તો બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે સમગ્ર મંદિરને સાત અશ્વો ખેંચતા હોય એવી રીતે સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવેલું છે આ રથના મંદિરના આધારે સૌંદર્ય બક્ષતા બાર પૈડ્યા તે વર્ષના બાર મહિનાના પ્રતિક ગણવામાં આવે છે ત્યારબાદ દરેક પૈડાને આઠ આરા છે જે આઠ દિવસની અંદર જે આઠ પ્રહર છે એ દર્શાવવાનું કામ કરે છે ત્યારબાદ રૂપાંકાનો વિગત રૂપાંકનોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાકનું સૂર્યમંદિર અજોડ અને અનુભવ ગણી શકાય મંદિરમાં દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પો આવેલા છે જે શિલ્પોમાં તેરમી સદીઓની અંદર ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થાય છે શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાકનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાર આપેલો છે આતંકવાદની સામાજિક અસર જણાવો તો સૌથી પહેલી અસર છે આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે બીજો મુદ્દો આતંકવાદીઓ ભય લૂંટફાટ હિંસા જેવી પ્રવૃત્તિઓ દ્વારા ભય ઊભો કરે છે જેની બાળકોથી લઈ અને વૃદ્ધો ઉપર ખરાબ અસર ઉભી થાય છે આવા વિસ્તારની અંદર એટલે કે જે જગ્યાએ આતંકવાદ વારંવાર થાય છે આવા વિસ્તારની અંદર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ખરાબ અસર થાય છે સમાજના લોકો એકબીજા ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે અને વિશ્વાસની અંદર ઘટાડો થાય છે ભાઈચારાની ભાવના ઓછી થાય છે ધર્મના નામે ઝઘડાઓ થાય છે ત્યારબાદ સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન બને છે એના પછીની અસર તો કે ભાઈ સમાજની અંદર અશાંતિ ઊભી થાય છે ત્યારબાદ ઉત્સવો કે આનંદ ઉલ્લાસની જે છે ઉત્સવો જે છે આનંદ ઉલ્લાસથી ઉજવી શકાતા નથી અને છેલ્લી અસર અહીંયા આપેલી છે કે ભાઈ લોકો એકબીજાની અંદર અંતર વ્યવહાર છે એ ખોરવાઈ જાય છે ત્યારબાદ મિત્રો આપણે વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો એક પ્રશ્ન લખવાનો છે અને ચાર માર્ક્સ મળશે જો એક ક્વેશ્ચન નંબર તેર અજંતાની ગુફાઓ વિશે માહિતી આપો તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે વાઘેરા નદીના કાંઠે અર્ધ ગોળાકાર ઉભેલા સહ્યાદ્રી પર્વતના એક ભાગને કોતરીને બનાવવામાં આવેલી છે હાલની અંદર અજંતામાં ઓગણત્રીસ જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે અઢારસો ઓગણીસમાં અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથ દ્વારા આ અજંતાની ગુફાઓનું સંશોધન અથવા તો શોધ કરવામાં આવેલી હતી વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ ખૂબ જ મહત્વની છે જેને બે ભાગની અંદર વેચી શકાય છે પહેલું તો કે ભાઈ ચિત્રકલા આધારિત અને બીજું શિલ્પકલા આધારિત ચિત્રકલા આધારિત ગુફાઓની વાત કરીએ તો એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓ છે એના ભીતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે આ ભીતચિત્રોની અંદર બૌદ્ધ ધર્મ આધારિત અજંતાની ગુફાઓની અંદર બે પ્રકાર છે એ ચૈત્ય અને વિહાર ત્યારબાદ નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ નંબરની ગુફા ચૈત્ય ગુફાઓ છે જ્યારે બાકીની વિહાર ગુફાઓ છે અજંતાની ગુફાઓ શરૂઆતથી બૌદ્ધ વાસ્તુકલા ચિત્રકલા અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ પૂરા પાડે છે આ ગુફાઓ તેની આગવી કલા સમૃદ્ધિને કારણે ભારતમાં અનેક જગત અને વિશ્વભરની અંદર પ્રખ્યાત છે આ ગુફાઓમાં ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો સુભ સુભગ સમન્વય થયેલો જોવા મળે છે અને આ ગુફાઓના અપૂર્વ કલા સર્જનને ભારતીય કલાને વિશ્વની અંદર ગૌરવાન્િત કરે છે તો આવી રીતે મિત્રો અહીંયા તમારે ધોરણ દસની અંદર જે સામાજિક વિજ્ઞાન વિષય છે એની સંપૂર્ણ એકમ કસોટીની અહીંયા આપણે ચર્ચા કરી પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો સારથી સપોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો ત્યાંથી પણ તમને મળી જશે તો મળીએ છીએ એ નવા વિડીયો સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત